નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જૂના ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુનો અભ્યાસ કરી રહ્યા છે અને એની અંદર આપણે ગઈકાલે 9મો દાખલો જોયો હતો, આજે આપણે 10મો દાખલો જોઈશું. જે જોઈએ, દીપ, જ્યોતિ અને ગીતા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. 31/3/2017 ના રોજ પેઢીનું પાકું સરવૈયું આપેલું છે. ઉપરની તારીખે જ જ્યોતિ નિવૃત્ત થાય છે. ભાગીદારોએ એવું નક્કી કર્યું કે દીપ અને ગીતા નવ નફા નુકસાનનું પ્રમાણ 1:1 પ્રમાણમાં રાખશે અને તે સમયે પાઘડીનું નવું મૂલ્ય 70,000 આંકવામાં આવ્યું. દેવાદારો પર કારખાના અનામત 10% સુધી વધારવી આ એક મુદ્દો છે. સ્ટોક તેની પડતર કિંમત કરતાં 25% વધારે કિંમતે દર્શાવેલ છે. આ પણ એક મગજ માંગે, કાળજી માંગે એવો મુદ્દો છે. ટ્રેડમાર્ક 60,000 ચાલુ વર્ષે ચૂકવેલ છે, જે 6 વર્ષ માટેના છે. પ્રોવિડન્ટ ફંડની જવાબદારી 35,000 છે. અને સૌથી અગત્યનો મુદ્દો કે નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવાની છે, જે તેમના નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખશે અને આ માટેની જે રકમ છે હવાલો તે તેમના ચાલુ ખાતે આપવામાં આવશે. તો આ એક અગત્યનો મુદ્દો છે. લગભગ 3-4 હવાલા વ્યવસ્થિત છે, તો આપણે ધ્યાન રાખીશું. સ્ટાર્ટ કરીએ આપણા સ્ટેપ્સને. પહેલા તો કહ્યું છે કે મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે, તો એમની મૂડી 1,00,000, 1,50,000 ને 1,00,000 છે. તો અહીંયા મૂડી આપણે પહેલા લખી દેવી છે, 1,00,000, ત્યાર પછી 1,50,000 અને 1,00,000. તો આપણે 4-4 0 ને અવગણીએ તો મૂડીનું પ્રમાણ 10, 15 ને 10 એટલે 5 ઉડી જશે. 5 2 10, 5 3 15 અને 5 2 10. તો આ આપણું નફા નુકસાનનું પ્રમાણ થશે 2:3:2. તો આપણે 2:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચીશું. તો આ વખતે નફા નુકસાનના પ્રમાણ. હવે આપણે આપણા સ્ટેપને ફોલો કરીશું. પહેલું સ્ટેપ છે મૂડી ખાતાની બાકી લખીશું. તો મૂડી ખાતાની બાકી લખીશું, બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા છે? 1,50,000 અને 1,00,000. તો આ રીતે પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ, એકત્રિત નફો જૂના પ્રમાણમાં વેચવો. તો એકત્રિત નફો આપણને આપ્યો છે 28,000. કોણ? સામાન્ય અનામત. તો આપણે સામાન્ય અનામત વેચીશું 2:3:2. 28,000, 3 ને 4 7, તો 7 4 28, તો 4 2 8,000, 4 3 12,000 અને 4 2 8,000. તો આ રીતે સામાન્ય અનામત વેચાઈ જશે. ત્યાર પછી ત્રીજું સ્ટેપ, નુકસાન કે અવાસ્તવિક મિલકતો જૂના પ્રમાણમાં માંડી વાળવી. તો સામેની સાઈડ મિલકત લેણા બાજુ જો એક પણ નુકસાન કે અવાસ્તવિક મિલકત આપેલી નથી. ત્યાર પછી ચોથું સ્ટેપ, જૂની પાઘડી જૂના પ્રમાણમાં માંડી વાળવી. પાઘડી આપી છે 14,000, તો પાઘડી લખીશું અહીંયા. પાઘડી ખાતે કેટલા રૂપિયા છે? તો કે 14,000. તો 14,000 7 2 14, તો 2 2 4,000, 2 3 6,000 અને 2 2 4,000. તો આ રીતે જૂની પાઘડી જૂના પ્રમાણમાં માંડી વાળવી. ત્યાર પછીનું સ્ટેપ, રોકડ અને બેંક ખાતાની બાકી લખવી 22,000. તો આપણે રોકડ અને બેંક ખાતાની બાકી લખીશું, બાકી આગળ લાવ્યા કેટલા લાવવાના છે? તો કે 22,000. તો અહીંયા આપણા મેન જે રેગ્યુલર હવાલા પૂરા થાય છે. હવે અંદરના હવાલાઓ વાંચીશું. પહેલો હવાલો છે કે દીપ અને ગીતાનું નવ પ્રમાણ 1:1 છે. તો પહેલા નવ પ્રમાણ અહીંયા આની નીચે લખી દઈશ, નવ પ્રમાણ. હવે નિવૃત્ત કોણ થાય છે? આપણે પહેલા જ્યોતિ નિવૃત્ત થાય છે. તો જ્યોતિ વચ્ચે વાળો જે છે આ જ્યોતિ નિવૃત્ત થાય છે. તો નવ પ્રમાણ અંદર આપી દીધેલું છે 1:1, અને ગણતરી ના કરે તો બી 2:2 એટલે 1:1 જ થાય. તો આપણી પાસે નવું પ્રમાણ છે, જૂનું પ્રમાણ છે. તો પહેલા લાભ જોઈ લઈએ. હવે લાભની ગણતરી ના કરે તો ચાલે, કેમ? તો કે જૂના પ્રમાણ જેટલું જ નવું પ્રમાણ આવે છે. અહીંયા જ્યોતિ ગઈ તો 2:2 એટલે 1:1 થાય છે, તેથી લાભનું પ્રમાણ એ જ આવશે. પરંતુ તે છતાંય ગણતરી કરી રહીએ છે કે લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો પહેલા દીપનો
નવો ભાગ આવશે 1/2 જૂનો ભાગ હતો 2/7 તો લસાઅ આવશે 14 તો 2 ને કેટલા વડે 7 વડે 7 ને 2 વડે એમનો ગુણાકાર એમના અંશ સાથે તો 7 એકા 7 અને 2 2 4 તો 3/14 આ એમનો શું થશે લાભ થશે એવી જ રીતના દીપ પછી કોણ છે ગીતા તો ગીતાનો જૂનો ભાગ સોરી નવો ભાગ 1/3 અને નવો ભાગ સોરી જૂનો ભાગ 2/7 તો સેમ કન્ડિશન 2 છે તો 7 વડે 7 છે ત્યાં 2 વડે એમના અંશ સાથે ગુણાકાર કરીશું તો 7 એકા 7 અને 2 2 4 એટલે 3/14 આ શું આવ્યો લાભ માટે લાભનું પ્રમાણ જે છે એ 3/3 એટલે આપણે ડાયરેક્ટ 1/1 લખી શકીએ છે હવે મેં તમને પહેલા જ કહી દીધું હતું કે 2/2 છે અને 1 પ્રમાણ નવું બન્યું છે એટલે નવું પ્રમાણ જ લાભનું પ્રમાણ આવી ગયું હવે આગળની વાત કરીએ તો કે નવી પાગડીનું મૂલ્ય આપણે કહ્યું છે હવાલામાં છે કે પાગડીનું મૂલ્ય 70000 આપવામાં આવ્યું તો આપણે જ્યોતિના ભાગની પાગડી ગણી કાઢીશું તો જ્યોતિ ની પાગડી 70000 ગુણ્યા એનો ભાગ હતો 3/7 એટલે ગુણ્યા 3/7 તો 30000 પાગડી એ જ્યોતિને મળશે કયા પ્રમાણમાં આપશે આ લોકો તો કે લાભના પ્રમાણમાં 1/1 ના પ્રમાણમાં તો હવે પાગડીની નોંધ કરીશું તો લખીશું દીપ અને ગીતાને લાભ થયો છે સરખા પ્રમાણમાં તો 30000 છે એ 1/1 એટલે 15000 દીપ આપશે અને ગીતા પણ કેટલા આપશે 15000 તો આ દીપ અને ગીતામાં છે આપવાના છે કોને જ્યોતિને તો આપણે લખીશું જ્યોતિના મૂડી ખાતે અને એ જ રીતે જ્યોતિને મળવાના છે બંને તરફથી 15000 તો આપણે બંને 15000 લખીશું પહેલા 15000 કોણ આપશે દીપ તો લખીશું દીપના મૂડી ખાતે અને બીજા 15 આપશે ગીતા તો ગીતાના મૂડી ખાતે તો આ રીતે પાગડીની પહેલી અસર અને સૌથી ઇમ્પોર્ટન્ટ અસર આપણે આ દેવાદારો પર ગાલખાજ અનામત 10% સુધી ઘટાડવી કહ્યું છે તો ઘટાડવી સુધી ઘટાડવી એટલે કે 10% સુધી રાખવાની અને એન પછી જે ઘટાડો થાય એ આપણે નોંધવાનો તો અંદર દેવાદારો 40000 છે અને 40000 પર ગાલખાજ અનામત 10% સુધી ઘટાડવી એટલે 10% જેટલી રાખવી એનથી ઘટાડી ઘટાડીને 10% જેટલી કરી દઈશું તો 40000 ના 10% 4000 થાય અંદર ગાલખાજ અનામત 6000 છે તો 2000 આપણે રાખવાની છે 4000 અને અંદર 6 છે તો 2000 વધારો થયો તે પુના મૂલ્યાંકન ખાતે જમા આવશે ગાલખા અનામત ખાતે કેટલા તો કે 2000 કેવી રીતે આવ્યા તો કે 6000 જે છે એમાંથી 4000 બાદ થશે તો 2000 આવ્યા ત્યાર પછીનો હવાલો છે કે સ્ટોક તેની પડતર કિંમત કરતા 25% વધારે દર્શાવેલ છે તમારે પડતર કિંમતે નોંધવું છે બરાબર તો પડતર કિંમત કરતા 25% વધારે છે તો આવી જ્યારે ગણતરી હોય તો હું અહીંયાનું વર્કિંગ અહીંયા જગ્યા ઊંચી છે તો સ્ટોકનો વર્કિંગ અહીંયા કરીશ ધારો કે બજાર કિંમત ધારો કે પડતર કિંમત કેટલી છે 100 એમાં વધારો કેટલો કેટલી વધારે દર્શાવી દીધેલી છે તો તે લખ્યું છે પડતર કિંમત કરતા 25% વધારે દર્શાવી છે 25% વધારે દર્શાવી છે એટલે 125 જે છે એ ચોપડે દર્શાવેલી છે એટલે આપણે એને ચોપડે કિંમત કહીશું બરાબર 125 એની ચોપડે કિંમત છે હવે આપણે એને કઈ કિંમતે નોંધવું છે પડતર કિંમતે તો પદ મુકાશે કયું પડતર કિંમત શોધવાની છે તો ચોપડે કિંમત અને પડતર કિંમત લખીશું ચોપડે કિંમત કેટલી છે 125 ત્યારે પડતર કિંમત કેટલી થાય છે 100 જ્યારે ચોપડી કિંમત 125 હોય ત્યારે પડતર કિંમત 100 તો ચોપડી કિંમત અંદર આપેલી છે જરા જોઈશું આપણે સ્ટોક અંદર આપેલો છે કેટલો છે 50000 તો આપણે 50000 ચોપડી કિંમત હોય તેની પડતર કિંમત કેટલી તો પદ મૂકીને ગુણાકાર કરીશું 50000 ગુણ્યા 100 ભાગ્યા 125 50000 ગુણ્યા 100 ભાગ્યા 125 તો મળ્યા 40000 તો જવાબ શું આવે છે 40000 આ 40000 શું છે એની પડતર કિંમત તો ચોપડામાં સ્ટોક 50000 છે
એની રીઅલ પડતર કિંમત 40000 છે તો 10000 શું થયો ઘટાડો તો આપણે 10000 ઘટાડો કરીશું કયા ખાતે સ્ટોક ખાતે તો આ એક અગત્યનો હવાલો હતો જે વર્કિંગ માંગ્યો હતો ત્યાર પછીનો હવાલો છે હવાલામાં કહ્યું છે કે ટ્રેડમાર્કના 60000 ચૂકવેલ છે જે કુલ 6 વર્ષ માટેના છે તો આ 60000 જો અંદર ટ્રેડમાર્ક આપેલું છે 60000 એ 6 વર્ષ માટેના છે એનો મતલબ દર વર્ષે એક એક ભાગ બાદ કરવાનો માંડીવાળાનો તો 60000 ભાગ્યા 6 કરીશું એટલે માંડીવાળીશું તો માંડીવાળવાની રકમ નફા નુકસાનમાં ઉધાર થાય આપણી માટે નફા નુકસાન થાતું કોણ છે પુનઃમૂલ્યાંકન થાતું તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખીશું શું લખીશું તો કે ટ્રેડમાર્ક ખાતે ટ્રેડમાર્ક ખાતે કેટલા માંડીવાળવાના તો કે જે 60000 છે એનો લાભ કેટલા વર્ષ માટે મળવાનો છે 6 વર્ષ માટે તો દર વર્ષે માંડી વાળવાના કેટલા આવશે 10000 તો 10000 આપણે માંડી વાળીશું બરાબર તો ખર્ચાના ને 6 વર્ષ સુધી છે તો દર વર્ષે 10000 માંડી વાળીશું ત્યાર પછીનો હવાલો છે પ્રોવિડન્ટ ફંડની જવાબદારી 35000 નક્કી થઈ તો મિત્રો અંદર પ્રોવિડન્ટ ફંડ 32000 છે અને જવાબદારી 35000 નક્કી થઈ તો 3000 જે ખૂટ્યા એની વ્યવસ્થા પણ અહીંથી જ થશે તો આપણે અહીંયા લખીશું 3000 પ્રોવિડન્ટ ફંડ ખાતે ચલો ત્યાર પછીનો હવાલો નવી પેઢીની કુલ મૂડી તેની સરુની મૂડી જેટલી રાખવાની છે આ મૂડી દીપ અને ગીતા નવા પ્રમાણમાં રાખશે અને તફાવતની રકમ ચાલુ ખાતે લઈ લેવી બહુ સરસ છે તો પહેલા નવી પેઢીની કુલ મૂડી તો નવી પેઢીની કુલ મૂડી જે જૂની પેઢી હતી એની કુલ મૂડી જેટલી જ રાખવાની છે 1,01,50 ને 1,00,000 તો ત્રણેયનો સરવાળો કરીશું તો ત્રણેયનો સરવાળો 1,01,50,000 અને 1,00,000 એટલે કે ટોટલ 3,50,000 જ રાખવાની છે નવી પેઢીની કુલ મૂડી જે જૂની પેઢીની કુલ મૂડી હતી 3,50 એટલી જ રાખવાની છે પરંતુ તે નફા નુકસાનના નવા પ્રમાણમાં તો નવું પ્રમાણ એનું 1:1 છે તો નવા પ્રમાણમાં કયા 1:1 તો આપણે લખી દઈએ નામ કોણ છે દીપ અને ગીતા તો 3,50,000 ગુણ્યા 1/3 કરીશું તો આવશે 1,75,000 અને એ જ રકમ ગીતાને પણ આવશે કારણ કે તેઓ સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે તો આપણે આખરની મૂડી બંનેની મળી ગઈ છે તો આપણે અહીંયા લખી શકીએ છે બાકી આગળ લઈ ગયા અને પણ 1,75,000 અને આમને પણ 1,75,000 અને જે હવાલા આવશે તે આપણે ચાલુ ખાતે નાખવાના છે તો અહીં આપણું મૂળ કામ પૂરું થાય છે હવે આપણે સરાસર ખાતા પૂરા કરીશું તો આ સાઈડ ટોટલ વધારે છે 10 ને 10 20 ને 3 23000 23000 માંથી 2000 જશે તો 21000 નુકસાન આવશે તો આપણે અહીંયા ખોટ લખીશું કયા પ્રમાણમાં 2:3:2 ના પ્રમાણમાં તો નામ છે દીપ જ્યોતિ અને ગીતા તો 21/7 તારીખ 21 તો 3 × 6 3×3=9 અને 3×2=6 તો આ જે જમા છે અહીંયા ઉધાર આવશે લખીશ કયા ખાતે પુનઃમૂલ્યાંકન ખાતે કેટલા 6000 9000 અને 6000 તો આ રીતે આની નોંધ પણ થઈ જાય છે ત્યાર પછી આપણે પહેલામાં પહેલું જે નિવૃત્ત થતું હોય તેનું ખાતું બંધ કરીશું તો નિવૃત્ત જ્યોતિ થાય છે એનું ખાતું બંધ કરીશું 1,50,000 વત્તા 12,000 વત્તા 15 × 15=30,000 ટોટલ 1,92,000 એનું ટોટલ છે 1,92,000 માંથી 9 × 6=15,000 બાદ કરીશું તો 1,77,000 એની રકમ ખૂટે છે 1,77,000 એને ચૂકવવાના છે પણ આપણી પાસે તો 22,000 છે એટલે ચૂકવાશે નહીં તો એની રકમ આપણે લોન તરીકે રાખીશું તો 1,77,000 આપણે લખી શકીશું જ્યોતિની લોન ખાતે બરાબર
બરાબર અને એનો ખાતો આપણે બંધ કરી 192000 ત્યાર પછી રેગ્યુલર ખાતા બંધ કરીશું હવે આ સાઈડ જોઈશું તો અહીંયા 1 લાખ ને 8000 છે અને 175 છે તો આ સાઈડ નું ટોટલ વધારે છે એટલે આ સાઈડ ટોટલ કરીશું 4000 વત્તા 15000 વત્તા 6000 વત્તા 175000 તો ટોટલ થાય છે 2 લાખ 2 લાખ માંથી આપણે બાદ કરવાના છે માઈનસ 1,08,000 તો 92,000 ખૂટે છે તો આપણે એ ખૂટતી રકમ 92,000 એ એમના ચાલુ ખાતે લઈ જઈશું લખીશું ચાલુ ખાતે અને ટોટલ આવશે અહીંયા 2 લાખ તો અહીંયા એક નું કામ પૂરું થયું એવી જ રીતના બીજાની વાત કરીએ તો બીજાને પણ સેમ કન્ડિશન છે તો ગણીશું રકમ એની એ જ આવે છે 175,000 તો આપણે અહીંયા પણ ટોટલ થશે 2 લાખ અને અહીંયા 2 લાખ સામે ખૂટશે કેટલા તો કે 92000 તો આ એના ચાલુ ખાતે લઈ જઈશું બરાબર હવે રોકડ ખાતું બંધ કરીએ તો રોકડમાં કોઈ વ્યવહાર થતો નથી આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ બાકી આગળ લઈ ગયા 22000 તો 22000 થી ટોટલ મારીશું અને હવે બનાવીશું પાકું સરવૈયું તો પાકા સરવૈયામાં પહેલા આપણે મૂડી લખી લઈએ મૂડી બંનેની 175000 175000 તો દીપ અને ગીતા બંનેની મૂડી 175000 175000 ટોટલ 350000 થશે એ જ રીતે જ્યોતિની લોન જ્યોતિની લોન આપેલી છે તો જ્યોતિને લોન જે છે એ શું છે કેટલી છે 177000 તો 177000 આવશે અને આ બે જમા ચાલુ ખાતે લઈ જશું તો ચાલુ ખાતામાં ત્યાં જમા સાઈડ થઈ જશે અને બાકી લાય આગળ લઈ જાય પાછું જમા સાઈડ જ ખૂટશે અહીંયા ચાલુ ખાતામાં ઉધાર થશે અને બાકી આગળ લઈ જાય જમા આઈટમની જમા બાકી છે તો સામે લખી દઈશું ચાલુ ખાતા કોના દીપ અને ગીતાના 92000 એટલે ટોટલ 184000 તો આટલી અસર તો આમાંથી જ આપી દીધી હવે આમાં જોઈએ તો દીપ જ્યોતિ ગીતા ગુરુ લેણદારો આવશે તો લેણદારો 60000 એનો કોઈ હવાલો નથી પ્રોવિડન્ટ ફંડ નવા કેટલી તો કે 35000 ની જવાબદારી નક્કી થઈ છે સામેની સાઈડ પાગલી નહીં પણ જમીન મકાન આવશે તો જમીન મકાન એનો કોઈ હવાલો નથી એટલે જેસે થે 2,90,000 ત્યાર પછી ટ્રેડમાર્ક ટ્રેડમાર્ક 60000 હતા પણ 10000 માંડી વાળ્યા એટલે ટ્રેડમાર્ક આવશે 50000 ત્યાર પછી સ્ટોક એની નવી કિંમત આવશે 40000 જે આપણે ગણતરી કરીને મેળવ્યો છે ત્યાર પછી દેવાદારો 40000 છે એની ગાલકાતા નામક 10% સુધી રાખવાની છે એટલે કે 4000 આપણે રાખી તો રહેશે કેટલા તો કે 36000 ત્યાર પછી બેંક તો એની એજ કિંમત આવશે તો બેંક 22000 કિંમતે છે જે આપણે ગણતરી કરીને લાવ્યા છે તો અન્ય કોઈ હવાલા રહેતા નથી તો આપણે હવે એનું ટોટલ મારીશું તો ટોટલ 350000 વત્તા 177000 વત્તા 95000 તો ટોટલ આવશે 622000 તો એ જ રીતનો ટોટલ સામેની સાઈડનું આવતું હોવું જોઈએ 184000 290000 50000 40000 36000 22000 તો ટોટલ 622000 થાય છે તો આમ બંને તરફનું ટોટલ સરખું આવે છે તેથી આપણો જવાબ સાચો છે એવું ગણી શકાય બરાબર તો આ રીતે તમામ વ્યવહારોની નોંધ થશે તમને ખબર ના પડે તો તમે મારા નંબર ઉપર મેસેજ કરી શકો છો આજે આટલે રાખીએ છીએ નમસ્તે જય